जय जय सच्चिदानंद सर्वे महात्मा जय सच्चिदानंद हरेंद्र अंकल

<coughs> Jai Sajian Hitabai. <coughs> क्या गयो तमारो को कनिष्क रमेश ऊपर रमेश हमना अच्छा ऊपर ऊपर थी बीजा लोग एंटर थेला छे जय सच्चिदानंद 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 जय सच्चिदानंद

સારું ઓકે વિદી કુશી શ્રી મંત્ર ફોલો કરજો અનમિટ કરજો કેશવાનજી જય સચ્ચદાનંદ કેશો દાદા જય સચ્ચદાનંદ

આપણે પદ થી કરીએ છીએ ભરતભાઈ ગૌડાવશે જય સચિદાનંદ જય સચિદાનંદ વિકલ્પો ના વહેતા વારી વેણે વિશ્વાસ્રૌ વિકલ્પો ના વહેતા વારી વહેણે વિશ્વાસ્રૌ સંકલ્પેલા ભાવતા ભમતા ભવ संकल्पे संारोपो घुटता भो शाता शाता कर्मज वेदन वल्पना फरजन् साता साता वेदन विकल्पना फरजन् पूर्ति करवा जीवना स्वच्छन्द्च्छावृती पूर्ति करवा जीवना स्वच्छन् अहंकारे अग्ना ओते व्यसनी जगताश्रव। हंकारे अग्नौथि व्यसनी जगतास्त्रौ आदत रोगो व्यापलरो मे मोहक ज्वल आदत रोगो व्यापलरो मे ज्वल ધાર મુજબ સંયોગ ફરતા લાગે જીવને સુખ ધારા મુજબ સંયોગ લાગે જીવને સુખ કે બળતા દાજે પ્રિય દુખ पापोदय मा बडके बडता दाजे प्रिय दुख जाते चण तल भ्रान्त इमारत असत बेभर मो जाते चण तल भ्रान्त इमारत अस बेभर मो सोइना સાગમ ટાડંગ અહમ ભગનાદવીના સાગમ ટાડંગ અહમ ભગના દો ચાર ગતિને ચૌદરજોમાં લોકે વિભ્રાંતિ ચાર ગતિ ને ચૌદ્રાંતિ ચાહે શ્રાંતિ પોતે કે દી છૂટવા ફાફા ચાહે વિ શ્રાંતિ પર કલ્પો ની ಕಡ್ ಕಷ್ಟ ವ್ಯತಿರೇಕೋ ಉಪದ್ರವ ಪರ ಕಲ್ಪಡ್ ಕಷ್ಟೇ ವ್ಯತಿರೇಕ ಉಪದ್ರವ ಕೇವಲ ಸತನು ಅಲ್ಲೋಕಿಶರಣೋಸ केवल सत् अलोकि शरणु असङ्गी अपाद्रु नीमीता दिन हरशिल शोकिल दुर्बुद्धी नीमीता दिन हरशिल शोकिल दुर्बुद्धी पर्यास। मन शोधे ठरण समाधान भौगोलिक इतिहास मनसोधे ठरण समाधान भौगोलिक इतिहास दुनियाने ने पुठ देता द्रष्टि आत्माभिमुखौ દુનિયાને દેતા દ્રષ્ટિ આત્મા મુખ હું કેવલ સત સત કેવળ હું સિદ્ધ વસ્તુ હું કેવલ સત સત કેવળ હું સિદ્ધ વસ્તુ વાસ્તવ दृष्टि जे दृष्ट्योम अथडति ते सगा पर दृष्टि जे दृष्ट्योम अथडति ते सगा पर दृष्टि जे द्रष्टोम अथडति ते सगा पर भावकार <Chill biggest souls> जे दृष्ट्यो माथडति ते सगडा सगडापरभावाकार द्रष्टिजे द्रष्टाम प्रवेशे तेजस्वयं हो निराकार द्रष्टिजे द्रष्टाम प्रवेशे तेजस्वयं हू नीराकार निरवलम्बि आत्मस्वरूपि केवड् ज्ञानास्त्रौ निरावलम्बि आत्मस्वरूपी केवड ज्ञानास्त्रौ निर्वे ज्योतिस्वरूपम् રૂપી દેવનાસ્ત્ર પરમ જ્યોતિ થઈ ગયું નિર્વિકલ્પ થયા તો પૂર્ણ થવા વચ્ચે બધું બહુ સરસ લીધું છે બહુ સરસ બહુ સરસ સ્વાધ્યાય થાય છે કવિરદાસ ના શાંતિથી બે ચાર વખત જો સાંભળે ને તો પછી તો મોડે જ થઈ જાય બરાબર ઓકે કોઈ હાથ નીચો થઈ ગયો ના હોય ઉભા રો કરતો નથી કઈ વાંધો નહી ઉભા રો જય સચિદાન વિભૂતિબેન કેનેડા થી બોલજો જય સચિદાનંદ દીપકભાઈ જય સચિદાનંદ કેશવાનંદજી જય સચિદાનંદ હવે હું મને ઊંઘ ના હોય એટલે હું પદો સાંભળું તો એક પદ એવું આવ્યું હતું કે યા અલ્લાહ પરવર દિગાર તે કરુણાના ધામ છે જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે એના પરથી એક ક્વેશ્ચન આવ્યો કે દાદા ભગવાન કોઈ મસ્જિદમાં ગયા હોય એવો અનુભવ કહો હા બરોબર પણ આ વસ્તુ બહુ ગજબની છે આ સૌથી પહેલાં તો જ્યારે દાદા આ કેવી રીતે ગાતા કયા સંજોગમાં એવું થયું અને એના એક બે દાખલા છે બહુ સરસ પણ આ જે તમે હમણાં પ્રશ્ન પૂછ્યું તો મને દાદાની આખી સ્મૃતિ હાજર થાય છે કે જ્યારે દાદા આ ગાતા તો દાદાના મુખારવિન અને દાદાનું આખું આખું જે દાદા ભગવાન કેવું થઈ જતું આ ખાલી શરૂઆત થતી અલ્લા પર્વ ધામ દાદા ભગવાન ત્યારે દાદા કેતા જેનું કોઈ નથી દાદા ભગવાન છે તે વખતે જયારે દાદા આમ કરતા ત્યારે આખા ભગવાન પ્રગટ થઈ જતા કે ભાઈ તમે વિચાર કરો કે આ પદ શું ગાયું છે કે જેનું આ ધરતી પર કોઈ નથી અને એટલે આખું પેલું જો જે બેઠા હોય તો એના નિમિત્તે કઈ નીકળ્યું હોય તો એના એક બે એવિડન્સ હું તમને કહું કે શરૂઆત કેવી રીતે થઈ આ અમે દાદાની તો એક સાયન્સ તો ગજબની છે કે દાદાનું આ જે વિજ્ઞાન છે ને પછી એ જે વિજ્ઞાન અને એ જે મહાત્મા હોય કે જે ગયા ભાવના જે કંઈ પણ હોય કે મુસલમાન ભાઈએ કોઈ ગયા ભાવમાં વિચાર કર્યો કે એવા જ્ઞાની પુરુષ મળી જાય કે અમને એમના એમના નિમિત્તે અમને આગળ નીકળી જઈએ મોક્ષ માર્ગે જતા રહીએ અથવા કોઈ એ વિચાર કર્યો હોય કે મને તો ગમે તે રીતે મોક્ષે જવું છે ભલે એમનું જન્મ મુસલમાનમાં થયું હોય પણ એવું કંઈ નિયાણું બાંધ્યું હોય તો એમની દાદા મળ્યા વગર છૂટકો જ નથી તો એ એવું એક બે બનાવ બતાવું છું કે જે કેવી રીતે અમારા સત્સંગમાં એક બે મહાત્મા એવી રીતે પ્રવેશ થયો અમે એક વખત શું થયેલું કે દાદાને બધા વાત કરે મુંબઈમાં હતા ત્યાં વખતે એક પવાઈ લેક છે ને પવાઈ લેક મુંબઈમાં જ્યાં કોઈ સારી રીતે બહુ ડેવલપ થયેલું પવઈ લેકમાં તો બધા વાત કરે કે દાદા આપણે જઈએ ત્યાં બધું અને દાદાની સાથે જાય તો બધા પરમહસની સભા શરૂ થઈ જાય પછી ગમે ત્યાં પિકનિક કરવા જઈએ ક્યાંય પણ જઈએ તો પવાઈ લેખ નું પ્રોગ્રામ ગોઠવણમાં આવ્યું તે બાદ થોડા જુજ જ બાતમાં હોય કાયમ તે જમાનામાં તો બહુ ઓછા બાતમાં હોય વીસ પચીસ જણા હોય તો કોઈ ગાડીમાં બધા બેસીને બધા પહોંચી જાય તો આવી રીતે અમે પવાઈ લેખ પહોંચી ગયા પવાઈ લેખ ગયા થોડું આમ તેમ ફરીને પછી દાદા ત્યાં બધા નાસ્તો પાસ્તો કર્યો બધા આપણે જોડે લઈને નીકળીએ જેવી રીતે પિકનિક કરવા જઈએ ને તો દાદાની સાથે બધું લઈને નીકળીએ તો પછી આમ ફરીને ત્યાં એક ઝાડ નીચે દાદા કે અહીંયા બેસી જઈએ હવે એ તો જ્ઞાની પુરુષનું એવું હોય કે કોઈને કોઈ એવું નિમિત્ત થવાનું હોય તો દાદાને આમ દેખાયા જ કરે તો એક બહુ સરસ ઝાડ હતું અને ત્યાં બેસવાની સારી જગ્યા હતી ઝાડની સાથે આમ જમાનામાં એવા ઓટલા બનાવી દેતા હતા તો ત્યાં ચાદર રાખીને ત્યાં બેસાડ્યા અને અમે બધા નીચે બેસી ગયા અને ત્યાં જેવી રીતે નીચે બેસી ગયા તો પરમ ની સભા શરૂ થઈ ગઈ દાદા તો જ્યાં બેસી જાય ત્યાં સત્સંગ શરૂ થઈ જાય તો આમ ત્યાં સત્સંગ બહુ જોરદાર ચાલુ થઈ ગયું અને અમે બધા આમ બેઠા હોવા તમે દૂરથી કોઈ જોતો હોય ને દૂરથી તો એવું લાગે કે જાણે મહાવીર સ્વામી બેઠા હોય કે ગૌતમ સ્વામી ઝાડ નીચે બેઠા હોય અને એમના બધા આમ એમની દેશના સાંભળી એવું એવું એટમોસ્ફિયર હતું અને અને અમને દાદાની જોડે તો નિરંતર જે ગયેલા એને તો દેખાઈ આવે કે આ તો ભગવાન છે મહાવીર સ્વામી જેવા છે એવું દેખાઈ આવે તો અમે આવી રીતે સત્સંગ જોરદાર ચાલી રહ્યું હતું તો દૂરથી એક બહુ મુસલમાન ભાઈ ત્યાં બેઠા હતા એના વાઈફ અને બાળકો સાથે તો એ દૂરથી આમ એમને કશું સંભળાય નહીં પણ દૂર થી એમને દેખાયું કે ભાઈ કોઈ કોઈ આમ મોટા કે એવા એવા બેઠા છે 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 અને એની નીચે બધા સાંભળી રહ્યા તો કઈ પુરુષ લાગે થોડી વાર ત્યાંથી એ ઓબ્ઝર્વ કરતા રહ્યા ઓબ્ઝર્વ કરતા કરતા એ એવી રીતે ત્યાં ખેંચાઈ આવ્યા દાદા પાસે અમે ત્યાં બધા બેઠા હતા તો આવીને દાદાને પ્રશ્ન કર્યો કે દાદા એવું તમારામાં શું છે કે એવા કેવા વેવ્સ છે કે મને તમારી પાસે અહીંયા ખેંચીને લાવ્યા છે અમને બધા પરિવાર વાળા પણ બધા તમારી પાસે ખેંચીને આવી ગયા છે કે દાદા એ તો પછી દાદાએ આખું શરૂ કર્યું એને બાજુમાં બેસાડ્યા કે પછી કે કે ભાઈ આ તો તો ખુદા સાથ બેઠા હે દાદા હિન્દી હિન્દી બહુ વાત કરે ને પણ કોઈ પણ હોય કે હિન્દી ભાષી હોય તો દાદાની તો વાડી ચાલુ જ થઈ જાય કારણ કે એ તો કશું રોકાય નહીં ને એમને પછી તો બોલવાનું શરૂ કરી દીધું કે હમ ખુદા કે સાથ બેઠે ઇસકે લઈ અમારે પરમાણુ આખું ખેંચ કે લે કે આય ઓર જો ખુદ કો જાને ખુદા તો આવી રીતે બધી વાત કરી ખુદકો જાને ખુદા એટલે આ તો સમજે કે આ તો મારી વાત કરી રહ્યા છે અમારા બધી આખી વાત કરી રહ્યા છે જો ખુદકો જાને ખુદા એટલે એ તો થઈ ગયા દાદા પાસે દાદાની વાતો અને એવા ટાઈમમાં ગમે ત્યારે પણ કવિરાજ બેઠા હોય ને તો આ ખુદા યા અલ્લા પર્વત દીકારે એ બધા શબ્દો એમના કાનમાં જાય હવે એ જાય તો પછી તો ધીરે ધીરે પછી કવિરાજ નું બધું ગાડી ચાલુ થઈ જાય એમને તો ખાલી સાંભળવાની દાદાની વાણી અને દાદાની વાણી સાંભળે એટલે એની અંદર બધું સ્પર્યા કરે તો એવો બીજો બનાવ બનેલું એવા ત્યાં મુંબઈમાં પછી એક શૈદા સાહેબ હતા તે એ શૈદા સાહેબ જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ બહુ મોટા રિપોર્ટર હતા અને ફોટોગ્રાફી કરતા હતા તો એમને પણ દાદાની જોડે આવી રીતે એ મુસલમાન ભાઈ હતા દાદાની જોડે સંપર્ક થઈ ગયો અને એને તો એ તો પેલા પેલા ભાઈ તો જે રોયલ હતા બહુ એ દાદા પાસેથી આશીર્વાદ લઈને પછી જતા રહ્યા બરોબર પણ એમનું તો કામ થઈ ગયું જે એને દાદાની સ્પર્શ થયું એની આશીર્વાદ લીધી એના આખા પરિવારનું કલ્યાણ થઈ ગયું એ તો વસ્તુ પૂરી થઈ ગઈ પણ એવા એક બીજા મુસલમાન ભાઈ હતા શહેદા સાહેબ એ તો દાદા સાથે ગજબનું હિસાબ લઈને આવેલા અને એને દાદાને એવા ઓળખી પાડેલા કે છેલ્લા એન્ડ સુધી એ દાદાની સાયન્સને અને દાદાને જ્ઞાનને છોડ્યું નહીં એ જ્ઞાનમાં જ રહેતા હતા એવું ગજબનું જ્ઞાન એને સેટ થઈ ગયું અને આ આ અને એવી ખુદાઈ એના પર દેન હતી કે એને બહુ જબરજસ્ત દાદાના ફોટા પાડેલા એવા એ તો કારણ પ્રોફેશનલ ફોટોગ્રાફર હતા હું પણ એમની પાસેથી શીખતો હતો એને જ મને ઘણી બધી ફોટોગ્રાફી શીખવાડી પછી કે આવી રીતે એપરેચર મૂકવાનું આવી રીતે મૂકવાનું આમાં આવી રીતે દાદાનો ફોટો હજુ સારો નીકળશે તો એ તો મારા ગુરુ કહેવાય પણ એ જાણે કે મારા માટે જ આવ્યા હોય અને પોતાના કલ્યાણ માટે અને દાદાના ગજબના ફોટા માટે અને એમાં બીજી એક ખૂબી શું હતી કે એ જે મુસલમાન હતા ને એના દાદાના જેટલા પણ મહાત્મા હતા ને એને માટે એટલો બધો ભાવ હતો કે એવો એક મહાત્મા જેનો એને ફોટો ના પાડ્યો હોય દાદા સાથે બધાને કેતા કે તમે બાજુ દાદા બાજુ આવી જાઓ અને દાદાને કહેતા બંને પર માથા પર હાથ મૂકો અને સહેદા ફોટો કાઢતા એવા તો હજારો લાખો મહાત્માઓના એને ફોટા કાઢ કાઢ જ કર્યા દાદાની સ્મૃતિઓ યાદ કરવા માટે કે હું દાદા જોડે હતો એ જે માથા પર મૂકીને જે બે દાદા હાથ ને એ સ્ટાઇલ ખુલ્લી બહાર પાડી પછી તો દાદા સાથે એવા ફોટા પાડવાના શરૂ કર્યા તો એ પણ અમારા સંઘ માટે બહુ મોટા નિમિત્ત બન્યા આખી જિંદગી દાદા સાથેનું વિજ્ઞાનને પ્રાપ્ત કર્યું પણ એને જે એક વખત જે દાદાને આવીને વાત કરી કે એને જે વસ્તુ જે પકડાઈ હતી ને કે ભલભલાનું ચાન્સ નહીં એને એની પાસે એક ઘડી હતી કે જે બહુ જૂની ઘડી હતી બાપ દાદાઓની આપેલી ઘડી હતી બહુ કિંમતી ઘડી હતી અને એ એ એ એ ઘડી ઘડી છે ને ને કાયમ જોડે રાખતા હવે જે હતી હતી એના માટે બહુ ખાસ વસ્તુ પણ આ બાજુ દાદાનું જ્ઞાન એને મળી ગયું હતું આખું વ્યવસ્થિત નું વિજ્ઞાન પાંચ આજ્ઞા બધી સમજાઈ ગઈ હતી તે એ ઘડી એક દિવસ અચાનક એના હાથમાંથી ખોવાઈ ગઈ હવે એ ઘડી જે ખોવાઈ ગઈ તો એ અચરજ શું બન્યું કે જે બીજો કોઈ હોત ને તો એની હાલત ખરાબ થઈ જાય કે અમારા કિટી કોસ્ટલી ગડી બાપ દાદાઓની આપેલી એ જેવી રીતે એની ગડી ખોવાઈ ગઈ એની તરત જ જ્ઞાન હાજર થઈ ગયું કે વ્યવસ્થિત છે પછી તો દાદાને આવીને વાત કરી અને દાદા તો આર પાર જાણે કે જેને કેટલું કેટલા ટકા જ્ઞાન પચ્યું છે શું છે કે દાદા મને એક સેકન્ડ માટે વિચાર પણ નહીં આવ્યો આ તમારું જે વ્યવસ્થિતનું જ્ઞાન છે ને બહુ જબરજસ્ત હાજર થઈ ગયું નહીં તો એવા એવા ટાઈમમાં જે મને જ્ઞાન ના મળ્યું હોત અને સમજણ ના મળી હોત તમારી તો આવી મારી ઘડી ખોવાઈ જાત તો તો મારાથી ચેન જ ના થાય ઊંઘ જ ના આવે પણ દાદા મને તરત જ આ જ્ઞાન હાજર થઈ ગયો કે આ વ્યવસ્થિત શક્તિ એ જે વસ્તુ આપી છે તે લઈ લીધી હવે આ આ મુસલમાન ભાઈ એમને કયું બેકગ્રાઉન્ડ અને એમને આ દાદાનું કેવી રીતે જ્ઞાન આખું વ્યવસ્થિત શક્તિનું વિજ્ઞાન હાજર થઈ જાય તો દાદા તો કોઈ ધર્મમાં કે કોઈ જગ્યાએ ભેદ જ નહોતું દાદાનું વિજ્ઞાન કેવું કે ભાઈ મુસલમાન હોય કે શીખ હોય કે પેલો હોય કે હોય હોય બધાને આ વિજ્ઞાન હાજર થાય અને ખાલી એટલું એને ગયા કઈ વસ્તુ કે એવી ભાવના કરી હોય સિગ્નેચર કરી હોય તો એને દાદા મળ્યા વગર છૂટકો જ નથી તો એવી રીતે આ સેદાને દાદા મળી ગયા પછી એવી રીતે એક શીખ ભાઈ હતા એમને દાદા મળી ગયા એને અને જે કોઈને દાદા મળ્યા ને બીજા ધર્મના વાળાઓને પણ એને એવું ચોટી ગયેલું દાદા ભગવાનનું વિજ્ઞાન એ તેમનું વર્ણન થાય નહીં આ શીખ ને પણ દાદા માટે ગુજરાતી કશું આવડે નહીં વડોદરાના જ હતા એ દાદાનું કઈ ગુજરાતી વસ્તુ આવડે નહીં પણ દાદાની વસ્તુ મુલાકાત થઈ ગઈ અને એટલી ખેંચ થઈ ગઈ કે બસ એને બધું દાદામાં ભગવાન જ દેખાય અને એને આખી ગુજરાતી શીખી લીધી અને આખું દાદાનું જ્ઞાન ગોટીને પી ગયા અને પછી એને બહુ મોટી વસ્તુ વળી કે જયારે વખત દાદાએ કહેલું કે ભાઈ આ તો ચરણવિધિ છે ને રોજે કરવા જેવી છે આ તો તમારે મોક્ષ માટે બહુ જરૂરી વસ્તુ છે હવે આ ચરણવિધિમાં આત્માનો આટલો બધો વર્ણન છે ને કે પૂછો નહીં હવે એનાથી આ જયારે દાદા પાસેથી સાંભળ્યું ને અને ગુજરાતીમાં ચરણવિધિ વાંચતા આવડે ને એ શીખ ભાઈ એ છે ને આખી ચરણવધી ગુરુમુખી માં ટ્રાન્સલેટ કરી દીધી અને પછી આપણે ગુરુ ગ્રંથ સાહેબ મૂકીએ છીએ ને આમ પેલી પાઠ ઉપર એ ચરણવિધિ એવી પાઠ પર મૂકીને રોજે એ ચરણવધી ગુરમુખી માં ગાતા હતા અને ગુરુમુખી માં વાવતા એના પરિવાર એના બીજા શીખ ભાઈઓ જે બધા મહાત્મા બન્યા એની આખી ચરણવિધિ ગુરુમુખી માં કરી બોલો હવે આ મહાત્મા શીખ ભાઈ ગુરુ નાનક નું બેકગ્રાઉન્ડ પછી દાદા માં કેવા થઈ જાય છે એવા પછી પારસી બાવા આપણે ત્યાં સૌથી સિનિયર આપતા પુત્ર પારસી બાવા એવા પારસી કે તમે જોયા ના હોય એ પારસી તો કેવા હતા કે તમે એમને દાદા માટે એટલું બધું પ્રેમ એટલી બધી ખેંચ અને અમારા બધા આપતા પુત્રમાં સિનિયર એની એજ અમારા બધા કરતા વધારે તો અમે જ્યારે આ પારસી બાબા ને જોયા તો અમને તો અચરજ પામતા હતા એ દાદાને આખો દિવસ આમ હાથ જોડીને જ ઉભા હોય હાથ એના નીચે જ ના થાય એને દેખાય જ કરે કે આ સાક્ષાત પર મહાત્મા અને મુગ્ધ થયા કરે દાદા ને જોઈને એટલા બધા આનંદમાં રહ્યા કરે એનું વર્ણન થાય નહીં પછી એ એ એક એવા મહાત્મા હતા આખા ઇન્ડિયા લેવલ પર કે કે એના જેવો કોઈ ફૂલનો હાર બનાવી જ ના શકે એ ભગવાનનો હાર બનાવતા ને સાહેબ તમને વિચાર ના કરે કે ભાઈ આ કેવી રીતે બનાવે છે કેવી રીતે માલી ની ઉપર બેઠો હશે અને કેવી રીતે કહ્યું છે કે પેલા જુઈનું ફૂલ નાક પછી ગુલાબનું નાક પછી લીલી નાક આમ કરીને રોજ જે નવી ટાઈપનો જ હાર બનાવી લાવે અને જ્યારે દાદાને પહેરાવે ને તો દાદાને દાદાએ પછી હાર કોઈને આપે પણ નહીં પણ એ જે હાર પડ્યું હોય ને દાદાને ત્યાં

તો આખી પગારની એ કોઈ ચિંતા કરતા કે દાદા માટે કેટલા પણ પૈસા એ ખર્ચી કાઢતા બરોબર કોઈને તકલીફ હોય તો એમને પણ પૈસા આપી દેતા પણ એવા હતા એ સ્વજનભાઈ તો એ ગમે તે હારની કિંમત એ પચાસ રૂપિયા જમાનામાં થતી હોય ને પણ ફરવા નહોતા કરતા એવરી ડે એ સ્પેશિયલાઇઝ હાર લઈને આવતા અને દાદા એન્ડ સુધી એ હાર કોઈને આપતા નહીં અને સ્વજનભાઈ ને એક વખત બે વખત ચડાયું હશે પાછું પણ પછી આખી લાઈફ શું કરતા એ કોઈ ને કોઈ એવો મહાત્મા હોય એ પુણ્યશાળી સંભાળીને રાખતા એ હાર ને પણ એ સ્વજનભાઈનું એટલા માટે વર્ણન કરું છું કે આ પારસી બાવા થઈને એમને કેવી રીતે એમને ભગવાન દેખાયા હશે આખું બેકગ્રાઉન્ડ અલગ અને અને આવો આવો દાદા માટેનો ભાવ અને આવો પ્રેમ તો મેં જોયું જ નથી એક વખતનું એનો એક દાખલો આપું કે એમાં તમને ખ્યાલ આવશે કે આ કેવા હતા સોજન એ શું અમે દાદાને જમાડી લઈએ ને તો દાદાની થાળી લઈને અમે અહીંયા બાજુમાં મૂકીએ રસિકભાઈના ઘરની પાછળ અને પાછળથી રૂમમાંથી નીચે લઈને પછી રંજન બહેનને ત્યાં થાળી પહોંચાડી આવીએ તો એક વખત દાદાએ જમી લીધા અને દાદા કાયમ શું કરતા એ જે છેલ્લા દાળ ભાત ખાધા હોય હાથથી ખાતા હતા તો એ પછી પાણીથી એ હાથ થાળીમાં ધોઈ દેતા એ એ એ હાથ એ પાણીમાં ધોઈ કાઢે અને એ પછી એ થાળી અમે નીચે લઈ જતા તો અમે ત્યાં સુધી નેપકીન આપીએ તો અહીંયા બાજુમાં થાળી અહીંયા મૂકી હતી બીજા રૂમ રૂમમાં બાજુમાં તો ત્યાં સુધી અમે દાદાને હાથ બધું ધોવડાવીએ ત્યાં સુધી તો થોડી વાર પછી કઈ દાદાએ કહ્યું કે નીચે રંજનબેન પાસેથી આ લઈ આવે હું જયારે લેવા નીકળ્યો ને તો હું હું જોઈને અચરજ પામી ગયો એ ખૂણામાં બેસીને જે દાદા એ થાળીમાં જતા રહી જે દાદાના ચોખાના જે બે ચાર ધાણા રહી ગયા હતા ને એ એક એક દાણો બધું એ ખાઈ લીધું પ્રસાદી તરીકે હવે એની અંદર શું ભાવ હશે કે દાદા જે હાથ ધોયા છે બરોબર એ દાદા માટે એમના માટે અમૃત હતું ચોખા જે દાદા બે ચાર દાણા રહી ગયા હશે એ દાદા માટે વિચારમાં પડી ગયો આમ જોઈને કે આ શું કરે છે સર્જનભાઈ ભાઈ અમે તો કોઈ દિવસ આવું કરેલું નહીં પણ એમને એમને એનું ભાવ જોઈને એનું જોઈને તો અમે સેલ્યુટ કર્યું યાર તમને ધન્ય છે તમે ખરી રીતે ભગવાન તરીકે જોયા છે દાદાને

કોઈની સાથે અભેદ દ્રષ્ટિ હોય અને જ્યાં અભેદ હોય ત્યાં જ ભગવાન હાજર થાય ત્યાં જ એવા દાદા ભગવાન હાજર થયેલા બધા માટે અને આખા જગત માટે આફરીન માટે થઈ ગયા પછી આવી રીતે જ્યારે મુસલમાન ભાઈઓ સાથે સત્સંગ થતું તો કવિરાજ સાંભળતા હવે કવિરાજ જે સાંભળે તો એના શબ્દોમાં તો નીકળે જ અને એક દિવસ પછી અચાનક આ જે નીકળી આવ્યો યા અલ્લા પર એ કરુણા ના ધામ છે ગાઈ કાઢે અને દાદા ખાલી બોલે ને યા અલ્લાહ એટલે બધા આખો સંઘ ત્યાં બેઠો હોય એ શરૂ થઈ જાય આજે પછી જ્યાં મુસલમાન ભાઈ બેઠા હોય તો એને શું લાગે કે અરે અહીંયા તો મારા મારે કઈ ભેદ જ નથી આ તો મારા ઘરમાં આવી ગયો છું એવું જ લાગે હવે એમનું કલ્યાણ થવું હોય એટલે કવિરાજ ના મુખ્ય થી આવું નીકળે અને એ ભાઈનું કલ્યાણ થવાનું હોય અને આપી કૃપા કા હું એમાં છેલ્લા એક વાક્યમાં તેરી નજર કા હું અલ્લાહ તાલા દાદા કા નમાઝી હું હવે બોલો કવિરાજ કવિરાજ ક્યાંથી આ લખી કાઢતા હતા અલ્લાહ તાલા દાદા કા નમાઝીયું

અને આપણા મહાત્માઓને પણ દાદા એવું શીખવાડ્યું કે આપણે ક્યાંય ભેદ રાખવા જેવું નથી એટલે તો ઘણી વખતે દાદા ભગવાન પાંચ આજ્ઞા સમજાવતા કાયમ ઘણા વખત એમને દેખાઈ આવે તો જે પેલા વ્યક્તિ સૌથી પેલા આગળ આવ્યા હોય હા તો આગળ આવ્યા ને તો હવે તમને બધામાં શું દેખાશે તો દાદા પેલું પ્રશ્ન પૂછતા શુદ્ધાત્મા દેખાશે તો બિલાડીમાં દેખાડશે અહીંયાથી ગધેડો જાય તો દેખાશે પછી અચાનક દાદા એવું પણ કહેતા અહીંયાથી મુસલમાન જતો હોય તો એમાં શુદ્ધાત્મા દેખાશે કે દાદા હા દેખાશે પણ પેલા પહેલા તો ઘણી વખત એવું બને ને મુસલમાન સાથે કઈ ભેદ હોય કઈ વેર હોય કઈ એના માટે ઊંધું બોલતા હોય તો દાદા એ આ ભેદ બનાવ્યા મહાત્માઓને એક ક્ષણ માટે પણ કોઈને પણ મુસલમાન માટે કે શીખ માટે કે પારસી માટે ભેદ થઈ ગયો હોય તો દાદા આવી રીતે આખા મહાત્માઓની અંદરથી ભેદ કાઢી નાખ્યું આખા મહાત્માઓથી નહીં આખા બ્રહ્માંડમાં જે કંઈ પણ કાસ્ટના લોકો છે જે કંઈ પણ અલગ અલગ જાતિના લોકો છે એના માટે દાદા એક જવાબ આપી દીધું અને પછી અભેદ અભેદતાની પછી બીજી નિશાની અમે ઔરંગાબાદ ગયા તો ઔરંગાબાદમાં માં શું બન્યું કે ઘણી વખતે દાદા ની સહજ રીતે થઈ જાય એવું કઈ કોઈ કહે નહીં કે આમ કરો કે તેમ કરો અથવા કોઈનું કલ્યાણ થવાનું હોય તો એવું નિમિત્ત બને જેવી રીતે પેલા મુસલમાન ભાઈ અચાનક થઈ તો સાથે દાદાનું જે કોઈ મળે અને જે કોઈ એમને દેખાય કે પાછળનું કઈ હિસાબ હોય કોઈ ખેંચાતું હોય તો ત્યાં દાદા નીકળી જાય તરત જ એવું યાત્રામાં પણ બનતું અમે વિચાર કરીએ કે આ શું કરે છે તો દાદા એક વખત ઔરંગાબાદમાં ગયા તો તે વખતે અચાનક એક મસ્જિદથી જતા હતા અમે આજુ તો થોડાક જ અમે દાદા મહાત્મા સાથે હતા તો દાદા આપડે મસ્જિદમાં જઈએ તો અમે વિચારમાં પડી ગયા કે આ દાદા શું કે જઈએ મસ્જિદ માં તો કોઈ અમે જતા નથી અમે તો હિન્દુ છીએ અમે કોઈ દિવસે પણ દાદા અમારા બધા આપતા પુત્રો ને અંદર જેટલા પણ હતા એને બધા અંદર લઈ ગયા અને પછી એ સિસ્ટમ પ્રમાણે બધું કાપડ કાપડ બાંધીને અમે બેઠા હાથ બાથ ધોઈને અંદર ગયા મસ્જિદમાં પછી ત્યાં મોલવી બેઠા હતા બધું તો અમને જોઈને તો એ અચરજ પામ્યા અને પછી પછી તો ત્યાં અમે જેવી રીતે દાદા મસ્જિદમાં બેઠે તો જોરથી અમે બધા કર્યું કારણ કે મસ્જિદમાં ગયા તો યા અલ્લા પરવરદિગાર તો બોલવું જ પડે તો અમે જેવી રીતે બોલ્યા યા અલ્લા પરવરદિગાર એ કરુણા ના ધામ છે એનું કોઈ નથી દાદા તો મોલવી તો ત્યાં ખુશ થઈ ગયા કે આ તો અમારા ઘરના જ કઈ લોકો આવેલા છે અલ્લાહ ને પુકારવા વાળા પછી અમારી સાથે બેઠા પછી દાદા એ ખુદાની વાતો કરી બધી કરી દાદા એમને સમજાયું એ ખુદા અમારી સાથે કેવી રીતે બેઠા છે આ બધા અમારી અંદર ખુદા જુએ છે એ મોલવીને કહ્યું કે તમે આ બધા છોકરાઓને આશીર્વાદ આપો પછી આ ત્યાં મસ્જિદમાં પેલું એક એવું હોય છે પંખ વાળું નું પંખ વાળું એ બધા પર માથા પર બધા આપતા આશીર્વાદ આપો એ મોલવી ખુશ થઈ ગયા બોલો એ મોલવીને પણ અમારા માટે કે હિન્દુઓ માટે કોઈની માટે ભેદ હોય તો એને અભેદ બનાવી દીધા એ મોલવી નું કઈ કલ્યાણ થવાનું હોય એટલે દાદા એ કહ્યું કે ચાલો આ મસ્જિદમાં જાઓ એટલે દાદા હાલતા ચાલતા બધાનું કલ્યાણ જ કરતા હતા અને અમને બધાને શીખવાડતા હતા કે આ જગતમાં અભેદ રહેવા જેવું છે ક્યાંય આપણે ભેદ રાખવા જેવું નથી એવું અભેદતા વાળું દાદાએ જ્ઞાન આપ્યું છે અને એવી સમજણ આપી છે એટલે અમે પછી તો પાછળથી તો પછી અમે જ્યારે આપતો પુત્રો ફરવા પેલા જતા ગામડે ગામડે તો પછી તો તે જમાનામાં તો એવી કોઈ રસ્તામાં ક્યાંય મસ્જિદ આવે ને તો અમે અંદર જતા રહીએ ત્યાં યા અલ્લા પરવર્દિકા ગાઈને આવીએ મોલી બધા ખુશ થાય કે આ બધા ક્યાંથી આવ્યા છે બધા છોકરાઓ એટલે આ દાદા અભેદ અમને બનાવ્યા અને આ જગતમાં અભેદ રહેવા જેવું છે

અયાલા પર્વતી ગાની એ બધી વાતો છે અને જેનાથી આપણે બધાને ખૂબ આનંદ મળ્યો પણ એક વસ્તુ બીજી કહું કે આ અયાલા પર્વતી કે એવું નહોતું કે દાદા ખાલી મુસલમાન ભાઈ આવે ત્યારે જ ગાવતા આ તો એક વસ્તુ એવી બની ગઈ એવી બની ગઈ કે અચાનક અહીંયા સત્સંગમાં બેઠા હોય અને કોઈ પણ કોઈ મુસલમાન કે કોઈ ભાઈ બેઠા ના હોય પણ કોઈ મહાત્માને કોઈ એમના વાઈફ ગુજરી ગયા હોય કે કોઈ એવું એમને બહુ એમને દુઃખ થઈ ગયો કે હું એકલો પડી ગયો અને કોઈ કોઈ એક મધર હોય કે એમને એવું લાગે કે મારો છોકરો એમને વાઈફને લઈને મને છોડી એકલો છોડીને જતો રહ્યો એવા બધા બનાવ બહુ બનતા અને એવી બેન પછી રડ્યા કરે અમે જોતા કે આ બધે શું થયું તો કોઈ આ મહાત્મા દુઃખી થઈ જાય કોઈના મહાત્માના કોઈ વાઇફ જતા રહે તો એ બહુ દુઃખી થઈ જાય અથવા કોઈના ઘરમાં કોઈ બહુ તકલીફ પડી જાય કે હું એકલો પડી ગયો મારા ઘરમાં મારા ફાધર ગુજરી ગયા તો એવા એવા સંજોગોમાં દાદા અચાનક જ શરૂ કરી દેતા જેનું કોઈ નથી તમે શું કામ એવું વિચારો છો કે તમે એકલા થઈ ગયા છો તમારા માથે દાદા ભગવાન છે જે લોકના નાથ છે કરુણા ના ધામ છે તમારે એવું જ વિચારવાનું કે મારું જયારે કોઈ નથી એના તો દાદા ભગવાન તો બેઠા જ છે લોકના ના એવી રીતે પણ આ ગાઈ લેતા કવિરાજે યાલા પર્વતિકાર મીંગ શું છે યા આ પર્વતિકાર જે આક્ષાત પરમાત્મા છે જે અંદર પ્રગટ થયા છે એ લોકના નાથ છે એ કરુણાના ધામ છે એ તો કવિરાજે પેલું શબ્દ આપી દીધું યા પર્વતિકાર યાલા એટલે બરોબર પણ એવા ભગવાન તમારા માટે પણ એ જ દાદા ભગવાન છે એવું કેવા માંગે છે કે યા પરવિગાર કરુણા ના ધામ છે એ કરુણા ના ધામ છે જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે તમારે આખો દિવસ આમ નિરાંત રહેવાનું કે મારા ચૌદ લોક આખા બ્રહ્માંડના સ્વામી દાદા ભગવાન મારી સાથે બેઠા છે પછી તું શું શા માટે તું એકલો પડી ગયો છે શા માટે ગભરાવે છે તારો છોકરો તને એકલો છોડી ગયો તો શું વાંધો છે

જ્ઞાની પુરુષ અથવા તીર્થંકર ભગવાન જેના માટે હોય જે આપણે છેલ્લે જોયો ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર વચ્ચે બરોબર ભગવાન જાણતા હતા કે ગૌતમ ને આ પ્રશસ્ત રાગ છે અને એના કારણે એનું આ કેવળ જ્ઞાન અટક્યું છે અટક્યું છે હા બરોબર બરાબર તમારી વાતો સાંભળું ને તો મને ઘણીવાર એમ થાય કે હજી તમે આ પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષ માટે અનન્ય છે જબરજસ્ત જબરજસ્ત હવે જ્યાં સુધી પ્રશસ્ત રાગ માંથી આપણે છૂટશું નહીં તો આપણું જ્ઞાન ના થાય ને હા એ તમારી વાત સાચી છે પણ એ પ્રશસ્ત નાગ પણ એ જ અમને મોક્ષે લઈ જશે બોલો જયારે ગૌતમ સ્વામી ને જયારે આ તૂટ્યું જયારે આ દેહ છૂટ્યું મહાવીર સ્વામી નું તે તરત જ એને આખું વિજ્ઞાન પ્રગટ થઈ ગયું તમને આખી હિસ્ટ્રી ખબર હોય તો ના એ ખ્યાલ છે મને હાજર કરો છો એટલે સો ટકા વાત તો બહુ મજાની છે એમાં કોઈ શંકા નથી સમજ્યા પણ જે પ્રશસ્ત રાગ જ્ઞાની પુરુષ માટેનો દાદા શું કે છે કે સ્થુલ માંથી હવે સૂક્ષ્મમાં માં જવું તો તમારે આમાંથી નીકળવું પડશે બરોબર છે બરોબર પણ આ જે વાતો નીકળે છે આ પ્રશસ્ત રાગ સાથે આખું કેવળ જ્ઞાન નું દાદા નું જ્ઞાન પણ મળેલું છે આ તો માટે નિમિત્ત બનીએ છે કે જયારે છે ને તો મને બધું હાજર થઈ જાય છે

ભલે જ્ઞાન પછી ચાર ભાવ પછી બારો મોક્ષ થશે મોક્ષ તો થવાનું નક્કી છે દાદા તો મળી ગયા છે પણ આ ભવમાં પ્રશસ્ત રાગ ઉભું થવું પણ બહુ મુશ્કેલ છે સાહેબ દિવસ મો માંથી બહાર નીકળાય નહીં એક નીકળાય નહીં અને આવું પ્રશસ્ત રાગ થઈ જાય ને તો દાદા કે તો કામ થઈ જાય બોલો સો ટકા સો ટકા સાહેબ ભગવાન માટે પ્રશસ્ત રાગ થવું મહા છે ભગવાનની એટલી કિંમત ભગવાન શું થાય છે ભગવાન માટે જંખના આ તો સાહેબ કેવું થઈ જાય ને જે કઈ પણ ને તો એનું તો કામ જ થઈ જાય એ તો એમાં જ રચો પચો રે એના માટે જ એ કેવળ જ્ઞાન છે તમે આવો ને સત્સંગમાં તમે સત્સંગમાં આવો એટલે અમે સમજીએ છીએ કે હવે દાદા હાજર થવાના છે કશું કઈ આવડતું નથી કશું જ નથી બરકત વગરના છીએ અમે અને આજે જે તમે બોલાવ છો તમે જ બોલાવજો જેથી કરીને આ જગત દાદા માટેની ઝંખના ઉભી થાય દાદા પ્રશસ્ત રાગ થાય દાદા પ્રેમ ઉભું થાય

હાજર રહ્યા કરે દાદા દાદા નું નિધિ દાદા ની વાતો આમ હાજર રહ્યા કરે દાદા ના એપિસોડ આંખો ની સામે કોઈ પણ એવિડન્સ થાય તો દાદા હાજર થઈ જાય છે એટલું થઈ જાય ને તો તમારી સાથે દાદા ચોવીસ કલાક જોડે છે કોઈ શાસ્ત્રોની જરૂર નથી હા કોઈ શાસ્ત્રોની જરૂર નથી કાંઈ વાંચવાની જરૂર નથી ખાલી દાદા 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 બસ દાદા હાજર જ થઈ જાય હાજર

ના એટલે અમે જ્યારે આ તમારે વાત સાંભળીને સત્સંગ કરીએ ને એટલે અમને એમ થાય કે દાદા જોડે સત્સંગ ચાલી રહ્યો છે આપણો દાદા દાદા તો દાદા છે અમારે તો કશું જ નથી એ દાદા દાદા હાજર થાય છે પોતે હાજર થાય છે અને હું કહો જીમુતીબેન જેવા પ્રશ્ન પૂછે ને તો હજુ વધારે પેલું જે એપિસોડ પ્રશ્ન આવે કદાચ એમને સ્ફૂર્તુ હશે તો એ પ્રમાણે પછી દાદાના એક એક એપિસોડ આવતા જાય હજુ તો બંધ જ નથી થતા કે હજુ પર પછી એવું થાય કે હજુ આ પણ કહું હજુ આ પણ કહું હજુ આ પર કહું એવું થાય આ છે ના પણ બધા માહોમ નહી સાંભળવું જ છે ને સાહેબ આ રિવાઇન્ડ ફોરવર્ડ રીવાઇન્ડ ફોરવર્ડ પણ જે જે કંઈ કહેવાનું હોય છે ને કંઈ બીજા પ્રશ્નમાં તીજા પ્રશ્નમાં આવી જ જાય છે આવી જાય બરાબર છે આ સચવા પૂરો થાય ને તો પછી ફટ કરીને બીજો એપિસોડ યાદ આવે કે દાદા જયારે યાત્રામાં ગયા હતા ત્યારે દાદા કેવી રીતે કલ્યાણ કરતા જેવી રીતે મને પેલું એક એવું હો તો તમને જેવી રીતે ભગવાન રામ ગયા હતા ત્યાં પેલા સીતા ને શોધવા માટે બરોબર ત્યાં છબરી બેન એમની રાહ જોતા હતા ક્યારે મારા ભગવાન આવશે ક્યારે મને દર્શન આવશે અને ક્યારે મને મોક્ષે લઈ જશે ત્યારે ભગવાન એમનું ઉદ્ધાર કરે છે ના બોધ હવે કેટલા વર્ષોથી એમની ભગવાન રામની ની રાહ જોતા હશે તો એ જયારે એવું બનાવ બનતું ને તો મને એવું ક્લિક થતું અમે રામાયણ પણ બધું જોયા કરીએ દાદા ને પેલા તો બધું એ જો કર્યા કરતા હતા કે કેવી રીતે શબરી ત્યાં રાહ જોયે છે રામ ની શું કરે છે અને એના પછી તો પેલા એપિસોડ પણ આવી ગયા રામાયણ ના બધા બરાબર એ પણ જોતા હતા તો યાત્રામાં શું થયું એક સિટીમાં પેલું એક કવિરાજ નું બધ હતું કે એ એ બહુ સરસ વસ્તુ હતી કે અમે આખા આખા યાત્રામાં એ ગાતા જ નીકળતા હતા વિશ્વ ભવ્યતા કે એમાં જ મેં એમાં જ એમાંની એક સિરીઝ હતી કે ભગવાન આવે આવ્યા છે ધરતી ઉપર એમના દર્શન કરો એવું કઈ હતું એવું પદમાં એ જ વિશ્વ કી ભવ્યતામાં ગાતા ગાતા આ બધું આખા સિટી માંથી દાદા ને પેલા કુર્સી પર બેસી હા

હવે આખા સિટીમાં લેવા માટે કે બે ચાર છોકરાઓ અને એક બે મોટા મહાત્મા આઠ કે દસ જણા હતા તે વારે ઘડી આપણે બદલતા હતા કારણ કે કન્ટિન્યુઅસ ના શકાય ને તો આમ કરતા 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 આખા સિટીમાં આખા બધા લોકો દર્શન કરે કે આ કોણ ભગવાન આવ્યા છે દુનિયા કે આંગણ માં આવે પરમાત્મા સાક્ષાત રે એટલે બધા લોકો આમ આમ દર્શન કરતા જ હતા તો દાદા ને નોર્મલી અમે જે સ્ટેશન જે જગ્યાએ ઉતરીએ ને તો પછી ત્યાંથી સીધી ગાડી કરીને સ્ટેશન જતા રહીએ દર્શન કરીને પણ આ સ્થિતિમાં દાદાને કઈ એક જણાનું કલ્યાણ કરવાનું હશે ને તો દાદા એ કહ્યું કે ચાલતા આપણે નીકળીએ અને ચાલતા તો પછી આ પદ નીકળી ગયો દુનિયા કે આગળ ગાતા ગાતા જોઈએ બધા લોકો રસ્તામાં દર્શન કરતા જાય તો અચાનક દાદાને આમ પ્યાસ લાગેલી કે દાદા એ કહ્યું કે આ સામીના ઘરમાં લઈ લો બરાબર સામેના ઘરમાં લઈ લો હવે દાદા કરે હવે અમે વિચાર કરીએ કે ત્યાંથી પાણી ગમે લઈને આવીએ આવી શું કહ્યું કે આ દાદા એ કહ્યું કે પાણી પીડો છો તો બેન એક બેન નીકળ્યા બહુ ઓલ્ડ એજ ના હતા તે બેન નીકળ્યા તો એમને તો કઈ ક્વેશ્ચન બી નહીં કર્યું કશું એને જોઈને જાણે કે જાણે કે એમના ઘરે ભગવાન આવી ગયા હોય સાક્ષાત પરમાત્મા આવી ગયા હોય તો એમને દોરતી દોડતી જઈને પાણી લઈ કે ભાઈ મારા ઘરમાં કોઈ ભગવાન આવી ગયા સાહેબ એમને ઇન્ટ્રોડક્શન આપવી પડી કે કશું કરવું પડ્યું એ સીધું પાણી લઈને પાણી પીડાયું અને આમ વંદન કરીને નમસ્કાર કર્યા અને દાદા હવે બોલો મને શું લાગ્યું કે ભાઈ આ દાદા એ આ ઘરમાં કેમ સામે લઈ લો આ ગલીમાં હવે કોઈ જીવ આવી રીતે કોઈનું કલ્યાણ કરવાનું હોય ખાલી દર્શન માત્ર થી એમને વિધિ કરીને એમને આશીર્વાદ આપી આપણે ફરી નીકળ્યા દુનિયા કે આગળ મેં ચાલે હવે બોલો

તો બહાર નીકળતા આજ્ઞા આપેલી શું ભૂલી ગયો દાદાએ કહ્યું નહીં કે હાર પહેરીને બુદ્ધિ ના ચલાવીશ એ બહુ કડક હતા નટુ કઈ પણ વસ્તુ કે કહેતો મોડા પર જ કહી દેવા બુદ્ધિ ના ચલાવીશ તને દાદાએ જ્ઞાન આપ્યું છે અને દાદાએ એવી તને આજ્ઞા કરી છે એટલે તું વગર કઈ ક્વેશ્ચન અહીંયાથી હાર પહેર અને ચાલતો જ તું ઘરે જા એટલે ગાડી બાડી ત્યાં તું કાલે આવીને લઈ જજે અહિયાં બાબુભાઈ ના મકાન એટલે સ્કૂટર ત્યાં જ મૂકી દીધું અને કિશનભાઈ હાર પહેરીને હેંડ્યા હવે જયારે ચાલતા જાય તો બધા લોકો હશે એ જમાનામાં કે ભાઈ આ કયો અને હાર પણ બહુ મોટો પહેરેલો દાદા એને આશીર્વાદ કરી ચાલુ એમને પેલા તો હાર પહેરવાની હિંમત ના થાય કે હું જઈશ એટલે આખું એનું અંદર તો એનું અડધો રસ્તો ચાલ્યો બધી છોકરીઓ ના પર હશે છોકરાઓ બધા હસે બધા વડીલો હસે કે આ ગાડો થઈ ગયો છે તો તો કે એક વખત એ એવા એક વખત નક્કી કર્યું કે હવે નટુભાઈએ પણ કહી દીધું કે હવે તારે હાર પહેરીને જ નીકળવાનું છે તો હવે તો પછી કોઈની પરવા નહીં બરાબર ચાલતા ચાલતા કિશનભાઈ પછી આખું વર્ણન કર્યું દાદાને કે દાદા ધીરે 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 મારા પર લોકો હસવા માંડ્યા તો હસતા રહ્યા હસતા રહ્યા તો અચાનક મને આખું આપે જે જ્ઞાન આપ્યું ને હાજર થઈ ગયું તે આ તો કિશનભાઈ પર હસે છે મને તો એ ઓળખતા નથી તો એ પર પોતે પણ હસવા માંડ્યા કે આ બરોબર પણ આ તો તમે બધા કિશનભાઈ મારી અંદર તો દાદા ભગવાન પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન હાજર છે હવે એની મને ઓળખાણ પડી ગઈ છે હવે તમારે જેટલું હસવું હોય તે હસો તે પાંચ કિલોમીટર ચાલીને એ ઘરે પહોંચ્યા હસતા હસતા બધા લોકોની સાથે પણ એનું કેટલું બધું જ્ઞાન ખુલ્લું થઈ ગયું સાહેબ ફાઇલ ફાઇલ તરીકે રહી હા ફાઇલ ફાઇલ તરીકે રહેવા મંડી નો અનુભવ હા ને પહેલો પહેલો દિવસ જ્ઞાન નો અનુભવ તે દિવસ આ દિવસ સુધી કિશનભાઈ છૂટો પડી ગયો દાદા મને શું વસ્તુ આપી દીધી કે ભાઈ તું કેવી રીતે છૂટો છે તો આવી રીતે દાદા એનું પ્રોસેસ કરાવ્યું બોલો રાઈટ તો ઘણા બધા ને એવું બધું ધ્યાન મળ્યા પછી પણ છૂટું ના થવાનું હોય દાદા એ કઈ એવું પ્રોસેસ કરીને બતાવ્યું કે જો આવી રીતે તું છૂટો થઈ જઈશ

ઓકે અચ્છા આજે જે નવું છે બુક નંબર છ પાનું નંબર સડસઠ સિક્સટી સેવન ઓગણસી દાદા ભગવાન કે છે કે ઝવેરીઓ માં બરકત ન રહી ત્યારે મારે જાતે બોલવું પડે છે કે ચોવીસ તીર્થંકરો પાસે જે જ્ઞાન છે તે મારી પાસે છે

કે દાદાને તરત જ જતા કે આ તમે સાક્ષાત પરમાત્મા છો ખાલી બરોબર અને કેટલા જણા દાદા બોલાવો છો તમને આમ કેમ થાય છે તમે આ હાર કેમ પહેરો છો ભગવાન તો આવા હોતા હશે અને દેહધારી પરમાત્મા થાય એટલા ઘણા બધા આવતા પછી દાદાને આ ના છૂટકે કેવું પડેલું ના છૂટકે કેવો કહેવાતું હતું કે ભાઈ અમે પોતે જાતે કહીએ છીએ કે અમે ભગવાન પ્રગટ થયા છે અમે જાતે ભગવાન નથી થયા આ તો એમ પટેલ છે બરોબર જ્ઞાની પુરુષ છે પણ જે પ્રગટ થયા છે તે ચૌદ લોકના ના છે સાક્ષાત પરમાત્મા છે આવું બોલવું પડે દાદા કે કે અમે અમે એટલા માટે કહીએ છીએ કે આ જગતમાં હવે એ કોઈ જોઈ રહ્યો જ નથી જે જોઈ રહ્યો હોત તો તો એ તો સામેથી એમને કહેવાની જરૂર નથી કે ભાઈ આ હીરો છે ના પડે એવા જોયરી હવે રહ્યા જ નથી કે એમને ઓળખી શકે કે ભાઈ આ ભગવાન સાક્ષાત આવ્યા છે ચોદલોક નાથ છે તીર્થંકરોના ઘડવૈયા છે શું શું કેતા ત્યારે પણ લોકોને પકડાતું નતું બોલો આપું કીધા પછી પણ હજુ પણ એવું થતું હતું કે દાદા હજુ મારે કામ છે હું કાલે આવીશ દાદા હજુ મારે અહિયાં યાત્રા પર અવાશે નહીં દાદા હજુ મને એવું લાગે છે કે આ વ્યવહારની ફાઇલ મોટી છે હવે બતાલો ભગવાન સામેથી કે છે કે આવો મારી સાથે યાત્રામાં તોય આ અવાતુ નથી એટલે એમને હજુ ઓળખાણ નથી પડી ને બોલો પાછળથી ખબર પડે કે દાદા અમને કેતા હતા ને અમને અમને વેલ્યુ નોતી સમજાતી કે આ સાક્ષાત પરમાત્મા છે એટલે

તો એને તરત જ એના પરમાણુમાંથી પકડ થઈ જાય આપણે તો એના વેબ્સ નથી પકડાતા હજુ કે આ સાક્ષાત બેઠા છે દાદા ભગવાન કેટલા નહીં પકડાતા હોય એના પરમાણુ નહીં ખેંચાતા હોય તો આપણા કચાશ હશે બોલો દાદા બે બે કલાક અઢી કલાક સુધી માથું ફોડવું પડતું હતું કે ભાઈ આ ભગવાન એટલે શું અને આ આ જે દેખાય છે એ એમ પટેલ નથી એ એમ પટેલ છે આ આ ભાઈ ના ધણી છે આ હીરાબાની સાથે રહે છે આમ છે કેટલું બધું બોલ બોલ કરવું પડતું

એ તો દીકરો વાત કરે તો એ તો વસ્તુ જ બહુ બહુ દાદા ને એક્સપ્લેન કરવું પડતું હતું અને એવા પણ હતા કે જે એક સેકન્ડમાં દાદા ને ઓળખી જતા તા બોલો કેટલા બધા આચારો એ જ્ઞાન લીધું એટલે એ કેવી રીતે ઓળખી ગઈ હશે સાધવી એટલે એવા જુજ હતા બાકી તો બધાને બઉ માથાફોડ કરવી પડતી હતી પૂર્વની એવી ભાવના કરેલી હોય ને કે મને જ્ઞાની પુરુષ જ મળે તો જ એ તરત જ ઓળખી જાય ને સાહેબ હા હા તરત જ ઓળખી જાય છે અને મેં નું જ્ઞાન લીધું છે જેવી રીતે મારા મોટા ભાઈએ વાત કરી અને એમાં એના પછી એવું કઈ ગયા હશે ને તો મને એક ક્વેશ્ચન એ ઉભું એ કોણ ક્યાંથી આવ્યા છે ભગવાન છે ખાલી એક વાત જ કરી મી કહ્યું ચાલો આપણે જઈએ કેમ નહીં હવે એક એવિડન્સ હતું એવિડન્સ હતું અને મેં ત્યાં દાદાને ફર્સ્ટ સ્ટ્રોકમાં જોયા ત્યાં જ પડી ગયો ત્યાં જ પડી ગયો એટલે ઘણા એવા ઘણા બધા મહાત્માઓ હતા કે જે દાદાને ફર્સ્ટ ગ્લાસમાં એવું કઈ ગયા ભાવનું કઈ હિસાબ હશે કે એવિડન્સ હશે કે એમને કશું એક્સપ્લેન ના કરવું પડે બે મિનિટમાં ત્યાં દાદા પાસે આવી ગયા કે કઈ આ સંબંધીએ વાત કરી કે મને આ જ્ઞાન મળી ગયું છે તમે આવો બહુ સરસ છે એમને મળવા જેવું છે તો એમને મળે ને તો તરત જ એના ચરણોમાં પડી જાય બોલો એમને કઈ ઇન્ટ્રોડક્શન આપવી ના પડે એવા જૂજ ઘણા બધા જ્ઞાનો બાદેલા જ્ઞાની પુરુષ અમને મળે એવા સાઇન કરેલા મહાત્માઓ પણ હતા

અને કહી ગયા કે ભાઈ આ બધું આ એક જ પ્લેટફોર્મ પર જયારે જે દિવસે ધીરે ધીરે આ બધું દાદાની વસ્તુ પકડાશે તો હજુ તો આજુ બહુ આગળ ચાલવાનું છે અને ઘણા બધા લોકોને લાભ થવાનો છે અને ઘણા બધા લોકો આ બધા કનેક્શન માં આવવાના છે એટલે બધા ધર્મો ભેગા જ દાદા એ કરીને ગયા છે કઈ ને કઈ દાદા એવું સંકેત આપી ગયા છે દાદા કહીને ગયા છે કે કવિરાજના એક એક પદ ઉપર એક એક વાક્ય ઉપર લોકો રિસર્ચ કરશે દાદા ભગવાન ની આખા ધર્મ આખા વિજ્ઞાન ની રિસર્ચ કરશે લોકો અને જયારે રિસર્ચ કરશે ત્યારે શું નહીં થશે બોલો તો બધા ધર્મો એક થઈ જવાના ને એટલે દાદા કે છે કે મેં બધા ધર્મો એક કરવા આવેલા છે એટલે તો કેટલા બધા એવિડન્સ મૂકીને ગયા કે આ જો આ શહેદાજ કેવા મુસલમાન હતા કેવા જ્ઞાન રહેતા હતા કેવા પાકા એને વ્યવસ્થિત નું જ્ઞાન ફટ કરીને હાજર થઈ ગયું આવી કોઈ વસ્તુ જતી રહે એટલે વ્યવસ્થિત નું જ્ઞાન હાજર ના થાય સાહેબ પેલા તો મન બુમા બુમ કરે આમ કરે તેમ કરે પણ એને તરત જ હાજર થયું અને દાદા ને વાત કરી તો દાદા ખુશ થઈ ગયા કે ભાઈ આ ખરું જ્ઞાન એને પાકી ગયો

સાક્ષાત આ પરમાત્મા બિરલ ને હનિહારી નાચ્યા ધરતી ને આસમા ફેન્ટાસ્ટિક 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 જય એવું હતું કે હકીકત માં બધા લોકો હેરાન થઈ જતા હતા આ સાંભળીને દુનિયા કે આગન માં આવે પરમાત્મા સાક્ષાત એટલે એમને એક એક વસ્તુ ક્લિક થઈ જાય છે છે દીપકભાઈ ખુબ ખુબ અભિનંદન દીપક આનંદજી સાહેબ ને સુરેશભાઈ જય સચિદાનંદ કેસાન જય સચિદાનંદ જય સચિદાનંદ આપણે પાલીતાણા ની યાત્રા થઈ

અને આ દાદા તો ખાસ કરતા કે ભાઈ ખુદા એટલે શું ખુદાની ખુદાઈ એટલે શું જો ખુદકો જાને વો ખુદા એ જયારે એક વાક્ય દાદા બોલે ને જો જાને વો ખુદા તો વો એ દાદા માટેનું કઈ એવું એવું બધું એમને સંકેત અને બીજું દાદાના વાક્યો કેવા હોય બધા આવરણ ભેદી હોય એને કશું ના સમજાતું હોય ને તો એ પણ એવું વાક્ય નીકળે એટલે એનું બધા આવરણ તૂટી જાય એટલે એમને તરત જ પકડાઈ જાય બાકી આવું પકડાવવું બહુ મુશ્કેલ છે

તો એ વાત નીકળતાની સાથે એટલું બધું જ્ઞાની પુરુષનું ઐશ્વર્ય હોય એટલી બધી દાદાને એવું હોય કે જેની સાથે એવિડન્સ બનવાનું હોય અને એનું કામ થવાનું હોય તો એ વાક્ય જેવા નીકળે કે એના બધા આવરણ ભેદી કાઢે એટલે એ મોલવી તો પછી દાદાની વસ્તુની દાદાની ખુદાઈ ઉપરની વાતો પર એમને કોઈ ક્વેશ્ચન ના થયું અને ક્વેશ્ચન ના થયું એટલે પછી દાદાની દરેક વસ્તુ સાંભળવા ગયા અને એને અનુમાનમાં થતું ગયું અને બીજું બીજું ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ

નહીં તો આવું દાદા વાક્ય બોલે જ નહીં કે જ્ઞાનીપુરુષને જ્યાં પગલા પડે એ તીર્થસ્થાન કહેવાય એટલે એ તીર્થ સ્થાન થઈ જાય અને એ તીર્થસ્થાનમાં જે કોઈ ત્યાં બેઠા હોય જે કોઈ આવતા હોય ને એમનું કલ્યાણ થઈ જાય ત્યારે તો દરેક જ્યારે દાદા યાત્રા કરાવતા તે દરેક દેરાસરમાં જઈને દાદા પ્રાણ પ્રતિષ્ઠા કરતા તે એ લોકોના જે બધા મુનિઓ બેઠા હોય કે આચાર્યો બેઠા હોય બીજા બધા બેઠા હોય તો એમને દાદાનું દર્શન થાય એમની સાથે દાદા સત્સંગની વાત કરે તો એ સત્સંગની વાત કરે અને દાદાનું કઈ ને કઈ રીતે એમને ચોટી જાય એટલે એમનું કામ થઈ જાય પછી એ તો એને એમની મેળે શોધ્યા કરે અને ગમે તે એમના માટે કોઈ નિમિત્ત બને ઠાકુરભાઈ એવા હતા કે એના કેટલા બધા પેલા આચાર્યો માટે અને સાધીઓ માટે બહુ મોટા નિમિત બન્યા એ પકડી પકડીને કારણ કે એમને ત્યાંથી નીકળવાનું બહુ મુશ્કેલ પડે અને તકલીફ પડે પછી એ આઈડિયા કરતા હતા કે ભાઈ અહીંયા બોરેવલીમાં દાદા આવ્યા છે તમે એ બહાર નીકળજો પ્રવાહ કરવા તો પછી હું તમને ત્યાં દાદા પાસેથી એક રૂમમાં બેસાડીને ચાર ચાર સાધવીઓને અચાર્યોને દાદા જ્ઞાન અપાવતા બોલો એ કેવી રીતે બનાવવા બનતું કે આ આ દાદાની પ્યોરિટી હતી નહીં તો એમને ખેંચાણ ના થાય એક તો એમની સિગ્નેચર કરેલી હોય કે મને જ્ઞાની પુરુષ મળે તો મારું કામ થઈ જાય અને બીજો એવો વ્યવસ્થિત શક્તિ અને બધા સાયન્ટિફિક એવિડન્સ ભેગા થતા અને કોઈને કોઈ નિમિત્ત બનતું આવી રીતે દાદા બધા જેને જેને પણ મળતા એમનું બધાનું કામ કરી નાખતા બાકી આમ તો ઘણી બહુ તકલીફ પડી જાય આ પાઠ ઉપર બેઠા હોય મોટા આચાર્ય અને પછી આ દાદા ની વાત કરે તો બહુ તકલીફ પડી જાય પણ આ પછી અંદર થી જ્ઞાન મળી જાય કોઈને ખબર જ તો પડવા દેતા પણ એમનું કામ થઈ જતું બહુ જબરજસ્ત કામ થઈ જતું બરાબર એટલે આપણે દાદા એટલા માટે કેટલી બધી પીર બાબાની બધી એ જગ્યા હોય મસ્જિદ હોય ત્યાં બધા નિખાલસ પણ દાદા નીકળી જતા અને બધાને અમે અમને અને અચ્છા બીજું એમના માટે તો કઈ એ મોરબી કલ્યાણ થવાનું હશે પણ આપણે બધા મહાત્માઓને કેટલી બધી વિશાળતા આપી ગયા કેટલી બધી અભેદતા આપી ગયા કેટલા બધાને અંદર થી ખેચ હોય કે હું કેવી રીતે મસ્જિદ માં જઈશ મારો તો ધર્મ જ નથી બરોબર તો એવી બધી 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 જે ભ્રાંતિઓ હતી બધી દાદા એ તોડાઈ કાઢી તોડાઈ

આટલું ઊંચા માર જ્ઞાન ભગવાન નું લો છો પણ તેની સાથે આહાર કેટલી કાળજી લેવાની છે એ આખું દાદા એ આહાર વિજ્ઞાન બહાર પાડ્યું છે આપણે મહાત્મા આપતા પુત્ર માટે એમાં એટલે દાદા એમ કેતા કે બને ત્યાં સુધી તમે આહાર અણોધરી કરો પણ અણોધરીમાં પણ તમે તમારે શરીરને અનુરૂપ જ જો ખાશો તો તમને સ્વની જેમ બને સ્વ માં જવું હોય તો તમારે આહાર પર જ કાળજી લેવાની છે એટલે એની અંદર ફોડ પાડો છ રસ આ દાદા જે છ રસ નું આપણે સાયન્સ બહાર પાડ્યું છે ને એના પર તમે પ્રકાશ પાડો આ વસ્તુ બહુ મોટી વસ્તુ છે કે આ જે તમે પ્રશ્ન પૂછ્યું ને કે આ દાદા પોતે એ આહાર માટે એટલા બધા અલર્ટ હતા એટલા બધા ત્યારે તો આખું વિજ્ઞાન આહારનું બહાર પડ્યું ઉણોદરી વસ્તુ તો અમને કોઈને બાપાને ને ખબર નથી કે ઉણોધરી વસ્તુ શું થાય છે બોલો આ તો દાદા એ બહાર પડી કે ઉણોદરી વસ્તુ શું થાય છે અને દાદા પોતે નિરંતર આખી લાઈફ ઉણોદરી આ ઉણોધરી કરેલું અને એ તો અમે જોયેલું અને પછી એક વખત દાદાએ એવું એક્સપ્લેન પણ કરેલું કે અમારું ઉણોદરી કેવી હોય કે હવે અમે અહીંયાથી જમ્યા હોય બરોબર અને અચાનક અમારે કોઈ કે અમારા ઘરે પેલા તમારા ચરણ સ્પર્શ કરો તમે અહીંયા આવો અહીંયા અમારા ઘરે આશીર્વાદ આપવા પછી અમે એવું ટાઈમ બન્યું હોય કે અમે 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 વાગે ગયા ગયા હોઈએ હોઈએ બરોબર તો અને જમીને જ નીકળ્યા જમી પણ પછી એનું ભાવ થઈ જાય કે દાદા મેં આજે તમારા માટે કઈ બનાવ્યું છે જમવાનું દાદા તમે આજે મારી મારા ઘરે આ પ્રસાદી લઈને જાઓ હવે દાદા કે અમે કોઈનું ભાવ ના તોડીએ પણ દાદા આખી જિંદગી કે એ ઉણોદરીમાં રહેલા કે દાદા પછી ત્યાં નિરાંતે ફરી જેટલું જોઈએ એટલું ફરી તાદે દાદા પ્રસાદી કરી લીધી પ્રસાદી કરતા હતા બરોબર કોઈને ના નહીં પાડેલા કે મેં હમણાં જમીને આવ્યો છું હવે કેવી રીતે અંદર જશે કારણ કે દાદા અંદર કેલ્ક્યુલેશન હોય એવરી ડે નું કે ભાઈ મારે એટલી બધી અંદર જગ્યા છે કે હજુ હું ત્રણ જગ્યા ફરીથી જમી શકું છું કોઈનું પ્રશ્ન પછી અહીંયા થી ફરી બીજે ત્રીજી જગ્યાએ ગયા તો કે દાદા મેં શીરો બનાવ્યો છે તો દાદા થોડો શીરો પણ ખાઈ લે એમનું એમનું ભાવ ના તોડવા દે આ છે ઉનોદી પછી ત્રીજી જગ્યા જાય દાદા કે અમે ચાર જગ્યા જઈએ ને તોય પણ અમે બધા નું ભાવ બગાડ્યા સિવાય બધે ઠિકાણે ખાઈ શકીએ એનું નામ ઉનોદરી કે હજુ મારી જગ્યામાં હજુ પણ જગ્યા છે કે બીજી જગ્યા પણ જઈએ ને તોય થોડું હું પ્રસાદ લઈ શકું હવે એકદમ પેલું ટાઈટ ભરી દીધું હોય તો તમે કે કે તમારે ફરીથી જમવું પડશે આ થોડું દાળ ભાત ખાવું પડશે મે તમારા માટે બનાવ્યું છે કે તો હદ થઈ ગઈ અંદર જશે જ નહીં વાત જ છોડી દો કારણ કે બધું ટીમટાર ભરી દીધેલું છે પછી ત્યારે દાદા ચાર વખત ચારે ચાર જગ્યા પર પ્રસાદી લઈ શકે અને પછી પછી એક વસ્તુ એટલી જગ્યા નથી કે ભાઈ ઉણોતરી ના કરી શકે પણ કોઈ પણ જગ્યાએ આપણે આ દાદા મેં જ્યારે પણ જોયું કે જે જગ્યાએ પણ જેના ઘરે ગયા હોય કે દાદા નું જમવાનું આમ મને દેખાઈ જ આવે કે આ ઉણોતરી કરી રહ્યા છે જબરજસ્ત ઉણોતરી એક એક નરમ રોટલી આટલી પાતળી કે ત્રણ થી ચાર પેલું એ ગોઠણી થાય ચાર એક પાતળી રોટલી અને આટલું એક કે બે ચમચ જેવું ભાત બોલો અને થોડું શાક આ દાદા નું જમવાનું હતું સાંજે રોટલો એક આટલો નાનો રોટલો અને દૂધ માં ટુકડા કરીને ખાઈ લે એટલે દાદા નું થઈ ગયું એટલે આ ચાહે મને બીજે ત્યાં પધરામણી માટે જવું છે કે નથી જવું પણ આખી લાઈફ દાદા ઉણોદરી ઉણોતરી આર બોલો હવે પધરામણી નું તો આ કોક દિવસ એવિડન્સ આવે કે બે કે ત્રણ જગ્યા જવું પડે જમ્યા પછી પણ આખી લાઈફ દાદા ઉણોદરી કર્યું એટલે કેટલી મોટી વસ્તુ હશે તમે વિચાર તો કરો અને ઉણોદરી એટલે શું પછી તમને ઘેન જ ના આવે અને એ પછી તમે જોતા આખી આખી રાત દાદા જાગતા અને આખી આખી રાત દાદા વિધિઓ કરતા એક કે અડધો કલાક કે બે કલાક દાદા કે જેટલી ઊંઘની જરૂર હોય ને એની મેળે ઊંઘ લઈ લે બોડી તમને અડધો બે કલાકની જરૂર હોય તો બે કલાક ઊંઘ લઈ લે બાકી તો આપણે મનની ની ઊંઘ કરીએ છીએ અને જો પછી બરોબર ભરપેટ ખાઈ લીધું હોય તો તો પછી તમને આખો દિવસ ઘેન રહ્યા કરે એ સાયન્સ નું દાદા એ શોધી કાઢેલી કે જો એકદમ ભરપેટ ખાઈ લઈશું તો તો પછી તો આત્મા બાતમાં બધું જતું રહ્યું વિધિઓ વિધિઓ જતી રહી એટલે આખી લાઈફ દાદા ઉણોતરી રહ્યા અને અમને એક્ઝામ્પલ બનાવેલું કે આહાર તો હોય તો ઉણોતરી ખાવું કારણ કે એના પછી જેટલું ખાશો એટલા પછી તમારે આત્મા ને આખો ચાદર બાદર લગાડીને સુઈ જશો અને આત્મા એ સુઈ જશે અને તમારું ઠેકાણું ના રે આપણે જે મોક્ષગામી જીવ્યો છે અને મોક્ષે જવાનું છે દાદાનું જ્ઞાન મળ્યું છે આપણી અલર્ટનેસ જોઈએ તો આહાર કેવું હોવું જોઈએ હોવું જોઈએ અને પછી કેવું હોવું જોઈએ કે આપણે આપણે અમને તો બધું તમે જે વાત કરી કે આપતા પુત્રોને તો બહુ ખુબ ટ્રેનિંગ આપેલી કે કઈ ટાઈપ નું આહાર ખાવું જોઈએ કેટલું બધું જેમાં કઈ કઈ જગ્યામાં આપણે ઉત્તેજિત થતા હોય એવું બધું આહાર નહીં ખાવું જોઈએ બધું ડ્રાય ફ્રુટ આ તે બધું ઘી વાળી બધી વસ્તુઓ કોક કોક વખત ચાર પાંચ લાડવા ખાઈ દીધા તો દાદા હસી મજાકમાં તો કહેતા કે બરોબર તું તો બ્રાહ્મણ છે આટલા લાડુ ખાઈ જાય પણ એની ઇફેક્ટ શું આવશે ખબર છે તને અલર્ટ થઈ જતા કે દાદા શું કેવા માંગે છે આ બધું આપણું ભ્રમચર્ય વ્રમચર્ય બધું જતું રહે આહાર ઉપર આહાર ઉપર તો બહુ આખું બહુ મોટો કંટ્રોલ છે આખું વિજ્ઞાન છે આહારનું અને તમારું જે ખાવાનું એવું હોય તો તમારું મન બહુ મજબૂત થાય બોડી બહુ મજબૂત અંદર ના બધી જે પરમાણુ બધા એવા મજબૂત ના થાય બોડી એવી મજબૂત ના થવી જોઈએ કે પછી પછી આખો દિવસ પછી એ બાજુના વિચારો આવે પછી સાનું ભ્રમચર્ય તમે પાલન કરી શકશો આર સાથે બહુ કનેક્શન છે બહુ કનેક્શન છે બ્રહ્મચર્ય નું કનેક્શન છે અને પછી આખા જેને આત્માની આટલી બધી બધી આરાધના કરવાની છે આત્મ સંબંધી સમજવાનું છે તો એનું તો ચિત્ત તો રહેવું જ ના જોઈએ એનું ખાવામાં ચિત્ત જ ના હોવું જોઈએ અને પછી ત્યારે તો દાદા એક દિવસ કહ્યું ને કે ભાઈ આ જે મારે ખાવા ઉપરની રુચિ જતી રહી એટલે બે ડિગ્રી અમે આગળ આવી ગયા બસો છપ્પન માંથી બસો અઠાવન આવી ગયા એટલે આ ખાવાની રુચિ ઉપર બે ડિગ્રી અટકી હતી બોલો

આહાર વિજ્ઞાન એટલે કેવું ખાવું જોઈએ શું ખાવું જોઈએ કયા ખાવાથી શું થાય છે કયા ખાવાથી આખું શરીર આમ મજબૂત થઈ જાય અને શરીરને તો મજબૂત થવા જ નહીં દીધું આખા જિંદગી દાદાએ કેવું એકદમ પાતળા એકદમ આમ લાગે કે બસ કે ભાઈ આખો શરીરમાં કોઈ શક્તિ જ નહીં હોય એવું હોય એકદમ લાઇટ ફૂલ જેવા હતા દાદા ભાઈ દાદા ને ખવડાવવું હોય તો કેટલું બધું જમવાનું આવી જતું બત્રીસ પ્રકારનું ભોજન હાજર થઈ જતું પણ આ બધી થાળીમાંથી બધી વાટકી આમ જે ભાવ બધી બહાર કાઢી મૂકતા હાથમાં તો બનાવવા માટે દાદા માટે શું ના બનાવે શીરો બનાવે દાદાને તો એક જ ચમચ કાઢીને એનું ભાવ ના તૂટે એક જ ચમચ થાળીમાં મુકતા હતા બોલો નહીં તો અમારે શીરો ગમે તો અમે આખી વાટકી ચટ કરી નાખીએ બોલો બરાબર ના જોઈએ કે ભાઈ બીજા કોઈ ને ભાઈ બીજો કોઈ ખાવા વાળો છે મારા જાતના અનુભવ કહું છું કે ભાઈ જે ભાવતી વસ્તુ આવે ને હા તો એ તો બધી ચટજ કરે અને બીજી રાહ જોઈએ કે હજુ એક બીજી આવે તો વધારે સારું કોઈ આફર કરે ને તો હું ખાઈ લઉં એવું અંદર થી બુબાબુમ થયા કરે બોલો અને દાદા ની થાળીમાં આવે તો સૌથી પેલા એક જ ચમચ ખાલી મૂકે થાળીમાં બોલ એટલે દાદા એ તો કેવા છે ને અમે હવે આખો જોતા 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 જ અમને બધી વસ્તુ ખબર પડી બાકી તો અમને ખબર જ ના પડે આ જ્ઞાની પુરુષ અમારા લાઈફમાં આવ્યા અમારા જીવનમાં આવ્યા એટલે ત્યારે જ આ બધી વસ્તુની આમ ખુલ્લું થતું અને આ બધું વિજ્ઞાન બહાર પડતું દાદાના નિમિત્તે અને ધીરે 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 આખું વિજ્ઞાન પ્રગટ થઈ ગયું ને આહાર ન લીદે દાદા બે ઘૂઠાણા આગળ એટલે કેટલું મોટું સાયન્સ બહાર બહુ જબરજસ્ટ બહુ જબરજસ્ટ બરાબર જબરજસ્ટ જો કે આટલું બધું રુચિ હોય નહીં પણ કઈ જેવી રીતે દાદા નહીં કહેતા હતા કે અમારે કેવું હોય કે અમારે સ્થૂળ અને સૂક્ષ્મ દોષો હોય નહીં અને સૂક્ષ્મ તમને હરકત કરતા ના હોય હા એ અમને જ ખબર પડે એ અમારે અમને સાફ કરવા પડે એના અમને પ્રતિક્રમણ કરવા પડે બરોબર પણ દાદાને એવી રીતે ખાવા ઉપર જે ઉણોધરી ખાતા હોય તો શું હોય રુચિ પણ થોડી ઘણી પણ જે રુચિ હોય કે ભાઈ આ આમનું રસ સારું લાગે છે તો દાદા એક પી જાય બરોબર અને એવું કઈ કે પૂરણપોરી સારી લાગે તો દાદા એક બે ખાઈ લે એક વખત તો એવું બનાવ બન્યું કે અમને અમને અમે તો અમેરિકા જતા નહોતા તો એક વખતે નીરુબેન આવીને બધું બાર વાત કરે કે અમે અમેરિકા ગયા હતા ને દાદાની સાથે તો એક બનાવ બન્યું કે એ ત્યાં એમના કોઈ મહાત્માના ઘરે કઈ જલેબી બનાવી હશે તો જલેબી બનાવી હશે તો દાદા ને ફાફતી હશે એટલે ઘણી વખતે માં દાદા જલેબી જલેબીની વાત કરતા તમને દાખલો આપે ને નો જ દાખલો આપે એટલે વારે ઘડી હા તો દાદા એક નાના બાળક ની જે કોઈ મહાત્મા એ જલેબી બનાવી હશે ઘરે તો દાદા ને પેલા દાદા એ પૂછ્યું કે ભાઈ આ એક જલેબી ખાવ બરોબર

જતી રહી એટલે આગળ નીકળી ગયા અમે એટલે અમે આવું તારણ કાઢી શકીએ કારણ કે જ્ઞાની પુરુષ ની અંદર શું ચાલતું હોય એમને ખબર ના પડે પણ એમના વાક્ય ઉપરથી એના એવિડન્સ ઉપરથી કે છો જલેબી કેવી રીતે ખાઈ ગયા હશે દાદા એટલે આ આહારનું જે તમે વાત કરી ને કે આવી રીતે ગાડી આગળ નીકળી ગઈ દાદાની એટલે અમારે પણ ધીરે ધીરે ખાવા ઉપરની રૂચિ બીજા મોં ઉપરની બીજા દુનિયાની જે જે કંઈ પણ રુચિઓ હોય કઈ કઈ પણ વસ્તુ હોય જેના લીધે આખું વિજ્ઞાન આપણે થસો ત્રણસો છપ્પન ડિગ્રી સુધી નથી આવતું તો એ આપણે રોજે આપણે એનું એનાલાઇસિસ કરવું જોઈએ કે આ છે ને ચાલો આના લીધે આ અટક્યું છે હજુ આ સુખ નથી ઉભરાતું આના લીધે અટક્યું છે એ એ બધા ડાયરેક્શનમાં આપણું પુરુષાર્થ હોવું જોઈએ એ કે તમે આજે ડિગ્રી આગળ વધ્યા છે આહાર જબરજસ્ત મુખ્ય છે અને રોજે કઈ ને કઈ રીતે ટેબલ પર એવી વસ્તુ આવી જ જાય છે કે જે બહુ ગમતી હોય છે

જય સચિદાનંદ કેશવાનંદ મારે અમુક અનુભવ બહાર આવ્યા અને આટલું બધું દાદાનું નિધિ રહ્યું એમાં મને કવિરાજ નું એક પદ યાદ આવે છે કાયમ યાદ આવે છે દાદાની વાતો ગુણ સોણ્યા સહુ સમય ધર્મ ધ્યાને જાસે સતત યાદ આવે છે એટલે બહુ અદભુત છે તમને તમને જે યાદ આવે તમારે દાદાની વાતો અમને કેજો પીરસજો કાયમ હા જરૂર 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 દાદાની વાતો જેવી એવી છે દાદાની વાતો જેવી છે અમને ખૂબ આનંદ તમે તમારા નિમિત્તે અમને દાદા ખૂબ યાદ આવે છે તમે નિમિત્ત બનો છો અમને દાદાને હાજર કરવા માટે તમને બધાને ધન્ય છે કે તમે આવા પ્રશ્નો ઉભા થાય છે અને અમારી સામે દાદા હાજર થાય છે અને અમને દાદાની બધી ઝાંખીઓ બધી હાજર થાય છે એટલે અમે તમારા માટે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે આ દાદા ભગવાનનું વિજ્ઞાન બધાને પહોંચી વળે અને બધાની અંદર પ્રગટ થાય અને તમે અમારી અમને આશીર્વાદ આપજો કે અમે એ સ્વરૂપમાં જ દાદાના સ્વરૂપમાં અને દાદાની લગ્નમાં જ રહીએ આખો જીવન અમે આ મહાત્માઓ તો ફક્ત પૂછના છે પણ તમને આટલું બધું યાદ રહે છે એક એક એપિસોડ દાદા ના જાણ અમે પણ ત્યાં હોય છે એવો અનુભવ થાય છે અને હજી એમ થાય કે હજી હજી સાંભળી હજી સાંભળી એમ એ તો દાદા નું જ ઐશ્વર્ય છે અમારું કશું નથી આમાં અમારું કશું નથી દાદા નું જ ઐશ્વર્ય છે દાદા પોતે હાજર થાય છે દાદા જ બોલે છે અને અમે તો ખાલી નિમિત્ત ભાવે અહીંયા બેસીએ છીએ આ બધાને આ આપણે બધા

અનમ્યુટ થઈ ગયા ઓકે હા હવે આવે છે બોલજો પણ અવાજ તમારો નથી આવતો બરાબર જય સચ્ચિદાનંદ અવાજ આવે હવે આવજો બોલજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સત્સંગ સુપર અને એનો છે તમારો સત્સંગ બહુ સરસ નીકળ્યો બોલજો હવે ઓકે દાદાને હાજર કરી દીધા કેશવના કેશવનાથજી ને તો દાદાએ આજે હાજર કરી દીધા

ઘુચી બણો જીવ તન ની ઉકલે પામું સમધાન હરપલ દાદા ભગવાન ઘુચ વણો જીવ તન ની ઉકલે પામુ સમાધાન દાદા ભગવાન ના અસીમ જય જય કરો દાદા ભગવાન ના असिम जय जय कर हो एक जवार जो आगना पाड़े मैथमल्टीप्लेक्स मल्टीप्लेक्स था उछाड़ा मार तू अंत करण था भवो भवनी भटका मन थी छूटी जवाय भवो भवनी भटका मन थी छूटी जवाय हर पल रुदिया मा भी दादा भगवान गुचे वणो जीव तन नी उकले पामू समाधान गुचे वणो जीव तन नी उकले पामू समाधान अग्ना पक्ष नी सिंसियारिटी थी व्यवहार पाको थाय प्रज्ञा पक्ष नी सिंसियारिटी थी निश्चय पाको थाय બવો બહુ ની ભટકામણ થી છૂટી જવાય બવો બૌ ની ભટકામણ થી છૂટી જવાય હરપલ રુદિયા માં બી રાજો દાદા ભગવાન ગુચી વણો જીવતન ની ઉકલે પામું સમાધાન ગુચી વણો જીવતન ની ઉકલે પામું સમાધાન ફાઇલ એક ની ગુચમુજ વાણે વાતચીત ના પ્રયોગ થાય વાદ અથડામણ થાય ઠપકા સામાયિક થાય બવો બહુ ની ભટકામણ છૂટી જવાય બવો ભવની ની ભટકામણ છૂટી જવાય હરપલ રુદિયા માં બી રાજો દાદા ભગવાન गुचे वणो जीवतन नी उकले पामू समाधान गुचे वणो जीवतन नी उकले पामू समाधान कसायो भूलो ना भोगवट आवे टीका ज्ञान हाजर थाय फाइल एक थी छूटा रहवा स्वपर समाईक थाय बवो भवनी बटकामण थी छू टी जवाय ભવો બહુ ની થી છૂટી જવાય ખરપલ દાદા ભગવાન ગુચી વીવત ઉકલે પામું સમાધાન ગુચી વણો જીવતન ની ઉકલે પામું સમાધાન અટકર મનોબંધ હિસાબી ખાતા વહી જમા ઉધાર ની નોંધ હૈલ એક તુ માલ ઉધારી બાકી હિસાબો ચૂકવી છુ ભવ ભવ ની બટકા મણ થી છૂટી જવાય ભવ ભવ ની બટકા મણ થી છૂટી જવાય હર પલ રુદિયા માં બિરાજો દાદા ભગવાન ગુચી વણો જીવ તન ની ઉકલે પામું સમાધાન ગુ જીવનો જીવતન ની ઉકલે પામુ સમાધાન વ્યવહાર આત્મા અનમેતિક કરતા લેણદેણ નો હિસા નુકશાન એ માયના પાને સોધી બનતે વ્યવસ્થિત માં બહુ બહુ ની બટકા મણ થી છૂટી જવાય બહુ બહુ ની બટકા મણ થી છૂટી જવાય હર પલ હૃદયા માં બિરાજો दादा भगवान गुची वणो जीव नी उकले पामू समाधान गुची वणो जीव नी उकले पामू समाधान त्रियोग संजोग बधा पर ने पराधीन करता व्यवस्थित त्रियोग संजोग बधा पर ने पराधीन करता व्यवस्थित लेनदारी मेड़ो भेड़ो घर भागोड़े करज चुकवी छूट तब आवे मूर्खा घरे बैठा डखो ना कर बाप भवो भवनी भटकामण थी छूटी जवाय भवो भवनी भटकामण थी छूटी जवाय हर पल रुदिया मां भी दादा भगवान गुचीवणो जीवतन नी उकले पामू समाधान ગુચી વાળો જીવતન ની ઉકલે પામુ સમાધાન ગરની ફાઈલો હિસાબી ઋણા નું બન રાગદેશના હિસાબ સગા મારા કે તરાય નથી બબ સંભવે ની કલ થાય સગા મારા કે તરાય નથી બબ સંભવે ની કલ થાય બવવ ની ભટકામણ થી છૂટી જવાય અરપલ રુદિયા માં બિરાજ્યો दादा भगवान गुชีવણો જીવતન ની ઉકલે પામુ સમાધાન ફાઈલ એક તો ફિલ્મ છે જો તારી ફાઈલ એક તો ફિલ્મ છે જો તારી તારુજી પ્રોડક્શન નાટકીયો વ્યવહાર કરી ચટ दादाजी નો 히રો બન ભવ ભવ ની પટકા માતી છૂટી જવાય ઉ ભવની ભટકામણથી છૂટી જવાય ફાઇલ એક તું ચીકણા ઉપાધિ બધી મૂળ મુવા તુજ છે હવે તો હકણો માર ફાઇલ એક તું ચીકણામાં ચીકણી તારા જ લખણો લી ઉપાધિ નું મૂળ મુવા છે હવે તો હકણો મર વવો ભવની ની છૂટી જવાય બવો ભવ ની ભટકામણ થી છૂટી જવાય હરપલ રુદિયા માં બીરાજો દાદા ભગવાન ગુચવાનો જીવતન ની ઉકલે ઉકલેમું સમાધા જય સચિદાનંદ બહુ સરસ ખુબ જય સચિદાનંદ જય સચિદાનંદ બહુ સરસ

ઓમ જય સચિદાનંદ જય જય સચિદાનંદ સચિદાનંદ હવે પછી નો પ્રોગ્રામ સાડા ચારે કીર્તન ભક્તિ અને આરતી રાત્રે નવ વાગે વોલ વાઇડ સત્સંગ ને બીજો એક અદભુત અનુભવ સાંભળવા જરૂરથી પધારજો જય સચિદાનંદ જય સચિદાનંદ